साबरकांठा जिल्लाना प्रांतिज तालुकाना बालिसना गामे छेल्ला 3 वर्षथी गटर लाइन उभराता रजूआत बाद पण उकेल ना आवता गामजनो ताहिमाम पोकारी उठ्या छे अने पाणीजन्य रोगचाळा सहित मच्छरजन्य रोगचाळाने भीती सतावे छे। પ્રાંતિજ તાલુકાનો બીજા નંબરનો ગ્રામ કે જ્યાં છેલ્લા 3 વર્ષથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાય છે અને ગટર લાઇનનું ગંદુ પાણી રોડ રસ્તા પર ફરી વર્યું છે તો રોડ ઉપર રોજિંદું અવર જવર કરતા ગામ લોકો તથા નાના મોટા વાહન ચાલકો દુર્ગંધયુક્ત ગંદા પાણીને લઈને ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। તો રોડની બંને સાઈડમાં રહેણાંક વિસ્તાર આવેલ છે અને તેઓને પણ ગટરનું ગંદુ પાણી ઉભરાતા દુર્ગંધ મારે છે અને મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સતાવે છે। તો દુર્ગંધયુક્ત ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવતા ગટરનું દુર્ગંધ પાણીને લઈને ગામ લોકોના નાકના ટેડવા પણ ચડી જાય છે। તો ગ્રામજનો દ્વારા છેલ્લા 3 વર્ષથી ગામ પંચાયતમાં અનેકવાર રજૂઆતો કરવા છતાંય પરિસ્થિતિ જેસી થેની છે। તો જે તે વખતે ગટર લાઇનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે। ત્યારે હાલ તો ગટરનું દુર્ગંધયુક્ત પાણી રોડ ઉપર આવતા રોજિંદુ ચાલતા અવર જવર કરતા લોકો અને આજુબાજુમાં રહેતા લોકો તોબા તોબા ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। ત્યારે દુર્ગંધયુક્ત ગટરના પાણીને લઈને ગામજનો રોગચાળાની ભીતિ સતાવે છે। તો ગંદકીને લઈને પણ લોકો ગામમાં કન્યા ન આપતા હોવાની રાહ પણ ઉઠવા પામી છે। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। પોટલી લઈને અમારે આવવું હોય તો કપડો અધ્ધર કરીને આવવાનું અને એનું કોઈ ઉપયોગ કરતા નહીં। મોટા મોટા ગામમાં શું તો કોઈ કરતા નહીં કશું, તો અમારે શું કરવાનું બૈરો ને? એટલે અમારે આવો ની કોઈક સારવાર તો કરવી, પણ રોડ નહીં બનતો હોય કન રોડ ને છો ગટર ઊંચી પોણી ચો જાય, એમાં બૈરો ને તકલીફ છે એટલી। આ દમે તો બાઇક ઉપર જવાના, પણ બૈરો થોડો બાઇક ઉપર જવાનો, અમારે આજ નાખવા જવું, અમારો પોટલી લઈને આવવું તો અમારે ચમ કરીને આવું, લેવાની સગવડ તો કરી, પણ 5-7 જણા આલે છે કે નાખીશ તકલીફ મો? તો સાહેબ એવું છે કે સરકારની ગ્રાન્ટ તો બાલિશનામો ઘણી ફાળવી છે આ લોકો, પણ સરકારની ગ્રાન્ટનો એટલો બધો આ લોકો દુરુપયોગ કર્યો છે ને, તે જે બાલિશનામો વિકાસ જ દેખાતો નહીં। હવે જે સરકારની ગ્રાન્ટ આવે એ આ ગટર લાઇનનો સાહેબ કે જો પાઇપની જરૂર, મોટા પાઇપોની જરૂર હોય એ નાના નાના પાઇપો નાખ્યા છે। અમે જમીનની 3 ફૂટ ઊંડી જોવા આગળ અમારે એક મોટું તળાવ છે, તો તેનો નિકાલ થાય એવો છે, એ તળાવના કને નિકાલ કરવાનો આ લોકોએ કોઈ ઉપાય જ કર્યો નહીં, અને ઘઉં વચ્ચે ખાલી કકડા સરકારે ઘંટાઈને ઉપર લાઈન નાખી દીધી છે। હવે સાહેબ જમીનની 4 ફૂટ જ ઉપર લાઈન છે, એટલે લાઈન આખી તૂટી જશે, હવે લાઈન તૂટી જશે એટલે સાહેબ આ તો 2-3 વર્ષથી અમે પંચાયતમાં રજૂઆત કરી, તાલુકા પંચાયતમાં રજૂઆત કરી, TDO સામે રજૂઆત કરી, અરજીઓ લખે એટલે તાલુકા પંચાયતમાં ની બધા સાહેબ હોય ને એ જોતો પંચાયતમાં બેહ, એટલે એ લોકો રિપોર્ટો કરી દી, એની તપાસ જ ના થાય કાંઈ વિકાસનું કામ થયું, આટલા બધા પૈસા વાપર્યા છે તો આ લોકો ચો વાપર્યા છે? અમે સાહેબ પરિસ્થિતિ એવી થઈ છે કે નેનો છોકરોને બચાવીને નિહાળી જવું, તો એનો મો બાપ આજે ઊંચકીને નિહાળમાં મેળવા જોઈએ, બેન દીકરીઓને એવું બન્યું છે કે મારે પશુપાલનનો ધંધો એટલે સવારે 5-6 વાગે ઊભું થવું પડે, સોનું વાસણ માથે ટોપલી હોય એ આવતો હોય, ગમનો કોઈક વડીલ આવતો હોય એટલે બચારા બૈરોને આજ અંગ ના, ગમડાનો બૈરો અંગ ના દેખાય એની જગ્યાએ કપડો ધકડાવવો પડશે, આજે બૈરો બચારો એટલો બધો ત્રાસી જશે, ના પૂછી વાત, અમારા જેવો રજૂઆત કરીએ એટલે અમે પંચાયતમાં રજૂઆત કરીએ, તાલુકા પંચાયતમાં રજૂઆત કરીએ, પણ કોઈ સાહેબ મિનિંગ જ નહીં। બીજું કે સાહેબ આજુબાજુના રહીશોનો
એટલો બધો ત્રાસી જશે કે જો એટલો મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો છે સાહેબ, ગંદકી એટલી બધી છે કે મોટો રોગચાળો ફેલી નીકળે એવો છે સાહેબ. આ લોકો કોણ ઉપર નહીં. અરે સાહેબ, અત્યારે ગટર લાઈનનું કોમ તો કને વગરામો નાખ્યું છે સાહેબ મોટા મોટું. આ બધા અધિકારીઓને ખબર છે કે હોય કે જરૂર જ નહીં આ ગટર લાઈનના રૂપિયા હોય કે નાખ્યા કોઈ કોમડા જ નહીં સાહેબ. ખેતરનું પોણી ખેતરમો, શેમનું પોણી શેમો, આવો સરકારનો ઉદ્દેશ છે. અમે સાહેબ વગરાનું પાણી સીધું તલામો પડે, તલામોની બીજા તલામો જશે તો કાદવ કિચન નહીં થાય તો કોઈ જરૂરિયાત નહીં. એ કને લાખો રૂપિયા ખર્ચ્યા સાહેબ. ભ્રષ્ટાચાર સાહેબ, એટલો મોટો ભ્રષ્ટાચાર તે ના પૂછેવા સાહેબ. મારી બાલિકા પંચાયતની મુતડી જુઓ સાહેબ, તો કે સંદાસ જુઓ, ઉપરની ટોકે પણ આ લોકો વેકી મારી છે. પંચાયત ગોમ સફાઈ લેતી હોય, ગોમો કોઈને સફાઈ નહીં. આ જાહેર રોડ છે, માર્ગ છે સાહેબ, આવતી જતી પબ્લિક સાહેબ ત્રાસી પોકાળા છે સાહેબ. ગોમો પાલિશનામાં કોઈ કન્યાઓ પાડતા તે નહીં. અમારે પરિસ્થિતિ એવી થઈ છે સાહેબ. સાહેબ અત્યારે બા લોકો કે બચારું લેડીઝો અત્યારે નોકરી જતી હોય, આ કાદર કિચમો નીકળતી હોય, બાજુમાં કોઈ એક બાઈક ઉભી કોકલે નીકળી જાય તો સાહેબ એ લોકોનો કને લુઘડો બગડી જાય છે. આમ સાહેબ આ કેટલો બધો ત્રાસ છે ગોમો સાહેબ. અત્યારે ગટર લાઈનનું કામ ચાલુ છે બાજુ સાહેબ. ગોમોની બાજુ જવાનું કોઈ નિકાલ જ નહીં કર્યો. ગટર લાઈનનું પેલ બાજુ જો પામોની પેલ બાજુ જવાનું કોઈ નિકાલ નહીં કર્યો. આ બાજુ નિકાલ નહીં કર્યો સાહેબ. નિકાલ થયો છે કોઈ પણ, આ તો ખાલી વચ્ચે ટુકડા મળ્યા છે સાહેબ. તમે તપાસ કરો કે આ ત્રણ વગર જ ઊંડી છે લાઈન. તો સાહેબ આ સરકારનો ગ્રાન્ટ છે જે ગોડવાની ત્રણ કે ચાર ફૂટની ખોટો ખોટો વાવજો બની દેવાનો. પાંચ કે ચાર ફૂટ ઊંડી ગટર લાઈન જુઓ સાહેબ. ગટર લાઈન ઉપર જુઓ સાહેબ. આ તો વિચાર કરો, આ ગોડવાના પૈસાનું વાવજો બનાવતા હોય, પાઇપલાઈનનું વાવજો બનાવતા હોય. ઉપર પાઇપલાઈન એટલે સો મહિનામાં પાઇપલાઈન તૂટી જાય, બેસી જાય, એટલે આ તો લોકો તાકાત નહીં કાંઈ કરશે. કર્મચારીઓ અધિકારીઓ કોઈ ખબરતા નહીં. સરકાર ગમે એટલા રૂપિયા મોકલે પણ સરકાર એના પાસે જોતી જ નહીં કે આ પૈસા ચો વપરાય છે. અમે એનો જ વાત કરીએ છીએ સાહેબ. સરકારનો દોષ નહીં, પણ સરકારનો દોષ એટલો કે અમે અરજો કરીએ છીએ. એક અધિકારી ઉપર બીજો અધિકારી કોઈ દબાણ કરવાનો સર નહીં સાહેબ. અહીંયા ઘડી હાલ અત્યારે એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે ગટર જે લાઈન છે બરાબર 6 ઇંચ ઉપર છે બરાબર, કોઈ મોટું સાધન આવે તે લાઈન તૂટી જાય છે બરાબર. હવે અહીંથી જે છોકરાઓ આજુબાજુના રહેવાસી એ બધાને બીમારી ભયંકર લાગી ગઈ છે. દાખલા તરીકે મેલેરિયા, નિમોનિયા આ રોગો બહુ મોટા રોગો આવી ગયા છે. સરકાર કોઈ સાંભળવા તૈયાર છે પણ અમારી પંચાયત કોઈ સાંભળવા માગતું નથી. પછી વધતા બીજું તો અહીંયા ઘણી છોકરાઓને બહુ તકલીફ પડે છે, સ્કૂલમાં જતા છોકરાઓને. પછી મહિલાઓને પણ બહુ તકલીફ પડે છે. વધતા કે કોઈ વડીલને દવાખાનું આવ્યું હોય તો એમને ઉચકીને લઈ જવા પડે છે બરાબર. સરકાર ઘણા લાભ આપે છે પણ બાલિશના ગામમાં કોઈ શું આપતું નથી. લગભગ 10-15 વખત રજૂઆત કરી પણ કોઈ સાંભળવા માગતું નથી. પંચાયતમાં કરી હતી કોઈ સાંભળતું જ નહીં.